केम छो विद्यार्थी मित्रों, नमस्कार। ऑनलाइन एज्युकेशन नी अंदर फरी एक वक्त आप सर्वे विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत छे। प्रकरण 3 नो आपणे अभ्यास करी रह्या छे, भाग 7 नी अंदर, एटले के आना आगळना वीडियो नी अंदर आपणे मंदिर स्थापत्यनो बहु बहोळो अभ्यास करेलो छे, जेनी अंदर मंदिर स्थापत्यनो महत्व अने मंदिरना जे जुदा जुदा भाग छे के विमान क्यां छे, गोपुरम क्यां छे, मंडप क्यां छे, आ बधानो आपणने अभ्यास अथवा आ बधाय आपणा नजर समक्ष अथवा आपणा मगजनी अंदर फरता रहेवा पड़े। हवे आ मंदिर स्थापत्यनी अंदर आपणे केटलाक एवा अमूल्य मंदिरोनो पण आपणे अभ्यास कर्यो, दाखला तरीके बृहदेश्वरनुं मंदिर 13 माळनुं गोपुरम धरावे छे, मीनाक्षी मंदिर ભારતભરના ભવ્ય મંદિરોની અંદર એનું સ્થાન છે। હવે આ મંદિરોનો અભ્યાસ કર્યા બાદ આ મંદિર સ્થાપત્યનો જે એક મહત્વનો ભાગ અથવા એક અલગ મંદિર, એટલે અહીંયા આપણા ગુજરાતમાં આવેલું મોઢેરાના સૂર્ય મંદિરનો આપણે અભ્યાસ કરવાનો છે। આ પ્રશ્ન તમને વારંવાર બોર્ડની એક્ઝામ અને પહેલી બીજી એક્ઝામ તમારા સ્કૂલ દ્વારા લેવાય છે, એની અંદર વારંવાર પૂછાય છે। સાથે સાથે એ પણ આપણે થોડીક સ્પષ્ટતા કરી લઈએ કે આપણા સામાજિક વિજ્ઞાનની અંદર બે સૂર્ય મંદિરો આપણે અભ્યાસ કરવાનો છે, મોઢેરાનું સૂર્ય મંદિર અને એની સાથે કોણાર્કના સૂર્ય મંદિરનો, અને એની અંદર તમારા થકી વધારે ભૂલો થતી હોય છે। આ મોઢેરાનું સૂર્ય મંદિર એટલે આપણા ગુજરાતની અંદર આવેલું છે, અને જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એ ઓડિશાની અંદર આવેલું છે, જેનો આપણે ત્યારે વિસ્તૃત અભ્યાસ કરીશું ત્યારે સરળ રીતથી આપણને આવડી જાય એવા પ્રયત્ન કરીશું। પણ અત્યારે આપણે અહીંયા મોઢેરાના સૂર્ય મંદિરનો અભ્યાસ કરવાનો છે, તો અહીંયા આપણે પહેલા પરિચય લઈએ મોઢેરાના સૂર્ય મંદિરનો। તો આની અંદર છે ને તમારે થોડા કોન્સેપ્ટ યાદ રાખવાના કે કોઈને આપણે પ્રશ્ન પૂછીએ છીએ, ભાઈ ક્યાં છે, કોને બનાવ્યું, શું પૂછવાનું, ક્યાં છે, કોને બનાવ્યું, ક્યારે બનાવ્યું, શું છે એની અંદર, આવા 3 પ્રશ્ન પૂછો ને એટલે તમારું આખું મોઢેરાનું સૂર્ય મંદિર ક્લિયર। કેવી રીતે? તો પહેલો પ્રશ્ન હું તમને પૂછું કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર ક્યાં છે, તો મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે ગુજરાતના મહેસાણા અથવા પાટણ જિલ્લાની અંદર। અમુકની ફેરબુકની અંદર અરે અમુકના પાઠ્યપુસ્તકની અંદર મહેસાણા છે, અમુકના અમુકની અંદર પાટણ છે। ટૂંકમાં ગુજરાતના મહેસાણા અથવા પાટણની અંદર શું આવેલું છે? મોઢેરા। શું આવેલું છે? મોઢેરા સ્થળ છે, બધાને ખબર જ છે આપણા ગુજરાતની અંદર છે એટલે। મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે આ સૂર્ય મંદિર આવેલું છે। ચાલો પહેલા પ્રશ્નનો જવાબ થઈ ગયો કે ભાઈ ક્યાં છે, કોણે બનાવ્યું, તો કે મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પ્રથમ, ભીમદેવ બીજા પણ છે, ઓ ભીમદેવ પ્રથમ પણ કોણ હતા, તો કે સોલંકી વંશના રાજા। કેવા વંશના? સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમે બંધાવેલું છે, ક્લિયર। બે પ્રશ્નનો જવાબ દઈ દીધો। હવે ત્રીજો પ્રશ્ન, ક્યારે બનાવ્યું, તો કે મોઢેરાનું સૂર્ય મંદિર 1026 સાલમાં, ઈસવીસન 1026 સાલમાં, કોણે? ભીમદેવ સોલંકી। કોણ હતા? સોલંકી વંશના રાજા। ક્યાં બનાવ્યું? મોઢેરામાં। થઈ ગયો, પ્રશ્ન પૂછો એટલે જવાબ આવી જાય કે ભાઈ મોઢેરાનું સૂર્ય મંદિર તો ગુજરાતના મહેસાણાના મોઢેરા ખાતે, કોણે બંધાયું? ભીમદેવ પ્રથમે। કોણ હતા? સોલંકી વંશના રાજા। ક્યારે બનાવ્યું? 1026 અંદર। શું છે આ મોઢેરાની વિશેષતા? તો મોઢેરાના સૂર્ય મંદિરની ખાસ વિશેષતા અને બહુ આનું ભવ્યતા ભવ્ય, આનું આખું પ્રાગટ્ય આના અનુસંધાને આની વિશેષતાને લઈને જ પ્રગટે છે, એટલે યાદ રાખજો। મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશાની અંદર રાખવામાં આવેલું છે। કેવી દિશામાં? પૂર્વ દિશામાં, સૂર્ય ઉગે છે ને પૂર્વ દિશાની અંદર, આ પૂર્વ દિશામાં મોઢેરાના સૂર્ય મંદિરનું પ્રવેશ દ્વાર એવી રીતનું રાખવામાં આવેલું છે કે સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં રહેલ સૂર્ય પ્રતિમાના મુંગઠના મણી પર પડતા આખું મંદિર પ્રકાશિત થઈ ઉઠે છે। કેટલી બધી લાંબી પ્રોસેસ થઈ, પણ આપણે શોર્ટમાં યાદ રાખવાની કે મંદિરની અંદર ગર્ભગૃહ તો આપણે જોઈ ગયા કે ગર્ભગૃહ ક્યાં હોય, ત્યાં જ્યાં જે જગ્યાએ મૂર્તિની સ્થાપના કરેલી હોય, મૂર્તિ વચ્ચે ભાગમાં હોય, તો આનું પ્રવેશદ્વાર એવી રીતનું છે કે જે જગ્યાએ મૂર્તિ છે ત્યાં સૂર્યદેવ જેવા ઉગે એટલે જે પહેલું કિરણ છે ને એ મંદિરના ગર્ભગૃહમાં જાય, અને જ્યાં મૂર્તિ રાખેલી છે ને મૂર્તિના માથા ઉપર
एक मुंगट छे अने मुंगटना मध्य भाग उपर एक मणि छे। आ मणि उपर पड़े छे जेना कारणे आखू मंदिर प्रकाशित अथवा नयन रम्य थई जाय छे, जळजळी उठे छे। क्यूँ मंदिर? सूर्य मंदिर। तो फरी वक्त कहूँ छू कि मंदिरनू प्रवेश द्वार पूर्व दिशामां एवी रीतनू राखवामां आवेलू छे के सूर्यनू प्रथम किरण गर्भगृहमां रहेली सूर्य प्रतिमाना मुंगटना मणि पर पड़ता आखू मंदिर प्रकाशित थई उठे छे। जो प्रथम किरण गर्भगृहमां शुं छे? मूर्ति। मूर्तिना माथा उपर शुं छे? मुंगट। मुंगटनी मध्यमां शुं छे? मणि। आ मणि उपर पड़े एटले शुं थाय छे? आखू मंदिर प्रकाशित जळहळी उठे छे, आखा मंदिरनी अंदर प्रकाश फैलाई जाय छे। आ उपरांत बीजी विशेषता शुं छे आनी? तो आ मंदिरनुं जे नक्षीकाम छे एनुं जे कोतरणी काम कहीए ने आपणे, नक्षीकाम छे ने એ ઈરાની શૈલીની અંદર થયેલું છે। કઈ શૈલીમાં? ઈરાની શૈલીમાં। યાદ રાખજો ભીમદેવ પ્રથમ દ્વારા નિર્મિત 1026ની સાલમાં મોઢેરાના સૂર્ય મંદિરનું જે નિર્માણ છે કઈ શૈલીમાં થયેલું છે? તો કે ઈરાની શૈલીની અંદર। શું એની વિશેષતા? તો પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં એવી રીતનું છે કે સૂર્ય ભગવાનનું જે પહેલું કિરણ પડે છે અથવા સૂર્યનું જે પહેલું કિરણ આવે છે એ આ મોઢેરાના સૂર્ય મંદિરની જે ગર્ભગૃહ છે એની અંદર રહેલી મણિ અને મણિના માથા પર રહેલ મુંગટ અને મુંગટના મધ્યભાગમાં રહેલ મણિ પર પડે એટલે આખું મંદિર પ્રકાશિત થઈ ઉઠે છે અને આખા મંદિરનું નકશીકામ ઈરાની શૈલીની અંદર થયેલું છે। આ ઉપરાંત આ મંદિરની અંદર 12 સૂર્ય ભગવાનની બીજી મૂર્તિઓ આવેલી છે। શું આવેલી છે? 12 બીજી મૂર્તિઓ આવેલી છે અને મંદિરની બહારના ભાગમાં એક મોટો જળકુંડ આવેલો છે જેને પ્રાદેશિક ભાષામાં લોકો રામકુંડ કહે છે। શું કહે છે? રામકુંડ કહે છે। અને આ જળકુંડ અથવા રામકુંડની જે પગથિયાઓ છે એની ચારે બાજુ લગભગ 108 નાના નાના મંદિરો છે। શું આવેલું છે? નાના નાના મંદિરો આવેલા છે। મોઢેરાના સૂર્ય મંદિરમાં નથી, ઓ ક્યાં છે? જળકુંડ। મંદિરની બહાર એક મોટો જળકુંડ આવેલો છે, આ જળકુંડની ચારે બાજુ આવા નાના નાના 108 મંદિરો આવેલા છે। આ નાના મંદિરોને જ્યારે ઉત્સવ અથવા તહેવાર હોય અથવા સવાર સાંજે એની અંદર દીવા પ્રાગટ્ય કરી આખું વાતાવરણ છે ને નયન રમ્ય બનાવી દેવામાં આવે છે અને મોઢેરાની અંદર ઉજવાતા ઉત્સવોની અંદર અથવા મેળાઓની અંદર પણ આ મોઢેરાના સૂર્ય મંદિરની કંઈક અલગ વિશેષતાઓ અથવા અલગ રીતે એની પ્રાગટ્ય કરવામાં આવે છે અને આખું વાતાવરણ છે ને એ જળહળી ઉઠે છે। હવે એના પાછળના ઇતિહાસ તરફ ના જોતા આપણે માત્ર આટલી ડિટેલ યાદ રાખવાની, જો કે અત્યારે એ જર્જરિત હાલતની અંદર છે પણ પુરાતત્વ ખાતા દ્વારા સંરક્ષિત છે, પણ આટલી વિગત તો યાદ રાખવાની જ છે કે મોઢેરાનું સૂર્ય મંદિર તો ગુજરાતના મહેસાણા અથવા પાટણ ખાતે આવેલું છે, મહેસાણા અથવા પાટણના મોઢેરા ખાતે આવેલું છે સોરી, અને ભીમદેવ પ્રથમ દ્વારા, ભીમદેવ પ્રથમ એટલે સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા નિર્મિત છે, 1026માં એને બનાવવામાં આવ્યું। મંદિરનું પ્રવેશ દ્વાર પૂર્વ દિશામાં એવી રીતનું છે કે સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં રહેલ મૂર્તિના મુંગટ પર પડતા, મુંગટના મણિ પર પડતા આખું મંદિર પ્રકાશિત અથવા જળહળી ઉઠે છે। મંદિરનું નકશીકામ ઈરાની શૈલીની અંદર થયેલું છે। સૂર્ય ભગવાનની આવીને આવી 12 પ્રતિમાઓ છે અને મંદિરની બહાર જળકુંડ આવેલો છે, આ જળકુંડને રામકુંડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેની આજુબાજુ અથવા ચારે બાજુ 108 નાના નાના મંદિરો આવેલા છે જ્યાં સવાર સાંજ દીવાઓ કરી અને વાતાવરણ નયન રમ્ય બનાવી દેવામાં આવે છે। ક્લિયર? આ હતું આપણું મોઢેરાનું સૂર્ય મંદિર, ભૂલાય નહીં। ચાલો એવી રીતે હવે ટૂંકનો લખો જૈન મંદિરો અથવા ભારતના જૈન દેરાસરો વિશે માહિતી પૂછાય તો ભારતની અંદર ઘણા બધા જૈન દેરાસરો આવેલા છે જેની અંદર રાજગૃહ ખાતે, ક્યાં? રાજગૃહ ખાતે 5 જૈન મંદિરો છે। કેટલા? 5। પહેલું છે વૈભાર, બીજું છે વિપુલાચલ, ત્રીજું છે રત્નગીરી, ચોથું છે ઉદયગીરી અને પાંચમું છે સ્મરણગીરી। એટલે યાદ રાખજો વૈભાર, વિપુલાચલ, રત્નગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી। યાદ રાખજો શ્રમણગીરી, વૈભાર, વિપુલાચલ, રત્નગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી, આ પાંચે પાંચ છે ને ભારતની અંદર અથવા રાજગૃહ ખાતે આવેલા 5 જૈન મંદિરો છે। આ સિવાય સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર
જેને મધુવન તરીકે ઓળખવામાં આવે છે. સમેત શિખરજીનું સિદ્ધ ક્ષેત્ર જેને મધુવન તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, મધુવન નામ કોનું છે? તો સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્રને બીજા અર્થમાં મધુવન કહેવામાં આવે છે. આ મધુવનની અંદર આદિનાથ અને બીજા અન્ય 20 તીર્થકો આવ્યા હતા. જૈન ધર્મના આદિનાથ અને એમની સાથે બીજા 20 તીર્થકો પણ આવેલા હતા. આ સિવાય અહીંયા અભિનંદનનાથજી અને પાશ્યનાથજીના પણ મંદિરો આવેલા છે. આ મધુવનની અંદર અભિનંદનનાથજી અને પાશ્યનાથજીના પણ મંદિરો છે. અહીંયા મહાવીર સ્વામી પણ આવેલા છે. ક્લિયર? આ ઉપરાંત ગુજરાતની અંદર જૈન મંદિરોની અંદર પાલિતાણા અને પંચાસરની અંદર, પંચાસર એટલે શંખેશ્વર, ત્યાં આપણા જૈન મંદિરો આવેલા છે. આ ઉપરાંત રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનની અંદર રણકપુર અને આબુના દેલવાડા આ વિશેષ અથવા વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. રણકપુર અને આબુના દેલવાડા છે એ બાંધકામ, કોતરણી અને શિલ્પકલાની દ્રષ્ટિએ ઉત્તમ છે અથવા શ્રેષ્ઠ સ્થાપત્ય ધરાવતા જૈન મંદિરો છે. એમાંથી આજે આબુના જે દેલવાડાના દેરાસરો છે ને, એ આપણા ગુજરાતના મંત્રી વિમલ શાહ અને વસ્તુપાલ એમના દ્વારા નવનિર્મિત, એટલે વિમલ શાહે વિમલ વસઈ નામનું મંદિર બનાવ્યું અને વસ્તુપાળે લુણ વસઈ નામનું મંદિર બનાવેલું છે, જે કોતરણીની દ્રષ્ટિએ, કલા કારીગરીની દ્રષ્ટિએ, શિલ્પકલાની દ્રષ્ટિએ આખા વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. રાજસ્થાનની અંદર જાઓ એટલે તમને આ વિમલ વસઈ અને લુણ વસઈ જે વિમલ શાહ અને વસ્તુપાળ દ્વારા નિર્માણ પામેલા છે, આમાં આખા વિશ્વની અંદર પ્રખ્યાત છે અને બહુ અદ્ભુત છે. કોતરણીની દ્રષ્ટિએ એની શિલ્પકામ જુઓ, એનું કોતરણી કામ જુઓ, બહુ અઢળક એની અંદર, બહુ સચોટ રીતે એની અંદર કોતરણી કરવામાં આવેલી છે. એટલે યાદ રાખજો, ભારતના જૈન મંદિરો અથવા જૈન દેરાસરો પૂછાય તો ભારતની અંદર રાજગૃહ ખાતે કેટલા? 5: વૈભાર, વિપુલાચલ, રત્નગીરી, ઉદયગીરી અને શ્રમણગીરી. આ 5 છે. સમેત શિખરજી સિદ્ધ ક્ષેત્ર જેને શું કહે છે? મધુવન. અહીંયા આદિનાથ અને 20 તીર્થકરો, આ ઉપરાંત મહાવીર સ્વામી પણ આવેલા છે. અને મધુવનની અંદર અભિનંદનનાથજી અને પાશ્યનાથજીના મંદિરો આવેલા છે. ગુજરાતની વાત કરીએ તો પાલિતાણા અને પંચાસર ખાતે છે. રાજસ્થાનની અંદર 2 જગ્યાએ, આબુના દેલવાડા અને રણકપુરના દેલવાડા, જે બંને છે બાંધકામ, કોતરણી અને શિલ્પકલાની દ્રષ્ટિએ અદ્ભુત છે. જેમાંથી આબુના જે દેલવાડાના દેરાસરો છે ને, એને વિમલ શાહ અને વસ્તુપાલ દ્વારા 2 મંદિરો, વિમલ વસઈ અને લુણ વસઈ, જે આખા વિશ્વભરની અંદર પ્રખ્યાત છે. આ હતા આપણા ભારતના જૈન મંદિરો. ક્લિયર? હવે એવી રીતે આ આપણો એક ભાગ પૂરો થાય છે અથવા ગુપ્તકાલીન સ્થાપત્યોનો અભ્યાસ કર્યા બાદ હવે આવે છે મધ્યકાલીન સ્થાપત્ય વિશે માહિતી આપો. તો આવા મધ્યકાળની અંદર પણ ઘણા બધા સ્થાપત્યો જોવા મળે છે અને મધ્યકાળના જે સ્થાપત્યો છે ને, લગભગ આપણને મોટાભાગના એક એક ગુણની અંદર પૂછાય છે. ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ કે જોડકાની અંદર પૂછાય છે. એટલે ફટાફટ આપણે એની ઉપર ધ્યાન કરી લઈએ અને વિશેષ આપણને આવડે એવા પ્રયત્ન કરીએ. તો મધ્યકાળની અંદર ઘણા બધા મસ્જિદ, મંદિર, ધર્મશાળાઓ, ઘણું બધું નિર્માણ પામેલું છે. જેવી રીતે ગુપ્તયુગની અંદર પામેલું છે, એવી રીતે મધ્યયુગની અંદર પણ ઘણું બધું નિર્માણ પામેલું છે. પણ એમાંથી કુતબુદ્દીન ઐબક, ગુલામ વંશનો સ્થાપક છે ને, તમે બધા 9મા ધોરણની અંદર ભણી ગયેલા છો. કુતબુદ્દીન ઐબક જે ગુલામ વંશનો સ્થાપક હતો, એના દ્વારા દિલ્હી અને અજમેર ખાતે આ મધ્યયુગની અંદર આવા સ્થાપત્યનું નિર્માણ કરવામાં આવેલું છે. તો કુતબુદ્દીન ઐબકે દિલ્હીની અંદર શું બનાવેલું છે? તો દિલ્હીની અંદર કુતુબ મિનાર, જેનો આપણે આગળના ચેપ્ટરની અંદર વિસ્તૃત અભ્યાસ કરીશું. કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ, એટલે યાદ રાખજો કુતબુદ્દીન ઐબકે 2 સ્થાપત્યો દિલ્હીની અંદર બનાવેલા છે, કુતુબ મિનાર અને કુવત ઉલ ઇસ્લામ નામની મસ્જિદ. આ ઉપરાંત કુતબુદ્દીન ઐબક તે અજમેરની અંદર 2.5 દિનકા ઝોપડા, એટલે 2 મસ્જિદ અને 1 મિનારો કુતબુદ્દીન ઐબકે બનાવેલો છે. કુવત ઉલ ઇસ્લામ અને 2.5 દિનકા ઝોપડા, આ 2 મસ્જિદ અને કુતુબ મિનાર કોણે બનાવેલો? કુતબુદ્દીન ઐબકે. કુવત ઉલ ઇસ્લામ ક્યાં છે? દિલ્હીમાં. 2.5 દિનકા ઝોપડા અજમેરની અંદર બનાવ્યા કોણે? કુતબુદ્દીન ઐબકે. ક્લિયર? એવી રીતે મધ્યકાલીન સ્થાપત્યની અંદર બંગાળની અંદર વિશેષ સ્થાપત્ય પહેલી જોવા મળે છે. એની અંદર બંગાળનું પંડુવા સ્થળ. કેવું સ્થળ? પંડુવા. આ પંડુવા સ્થળની આજુ પંડુવા સ્થળ ઉપર અદીના મસ્જિદ આવેલી છે. જલાઉદ્દીન મોહમ્મદ શાહનો મકબરો છે.
તાતીપાડા ની મસ્જિદ છે, આ બધા સ્થાપત્યો ક્યાં છે? બંગાળ ની અંદર. યાદ રાખજો, અદીના મસ્જિદ, જલાઉદ્દીન મોહમ્મદ શાહ નો મકબરો અને તાતીપાડા ની મસ્જિદ ક્યાં આવેલી છે? પંડુઆ સ્થળે, બંગાળ ની અંદર. ક્લિયર? એવી રીતે આપણે જૌનપુર ની વાત કરીએ તો જૌનપુર ની અંદર તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ નું નિર્માણ કરેલું છે. અથવા એવું પૂછાય, અટાલા મસ્જિદ નું નિર્માણ કોણે કરેલું છે? તુર્કી સુલતાનોએ. ક્યાં કરેલું છે? તો કે જૌનપુરમાં. જૌનપુર ની અંદર તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદ નું નિર્માણ કરેલું છે. જેની વિશેષતા, તો એ ગુંજબ ની આસપાસ, એટલે મસ્જિદ નો જે ઉપરનો ભાગ છે એને ગુંજબ કહેવાય, એની અંદર કલાત્મક જાળી મૂકેલી છે. ગુંજબ ની જે આજુબાજુ છે એને કલાત્મક જાળી મૂકેલી છે, અને દિવાલ અને છત ઉપર કમળ સહિત બધી તમામ આકૃતિઓ છે ને ભારતીય દર્શાવવામાં આવેલી છે, એટલે ભારતીય શૈલીનો અહીંયા ઉપયોગ કરેલો છે. આ ઉપરાંત માળવાની અંદર તો તુર્કી સુલતાનોના, અરે સુલતાનોના રક્ષણ માટે મંડુવાની ઇમારતોનું નિર્માણ કર્યું છે. કઈ જગ્યાએ? માળવામાં. સુલતાનોના રક્ષણ માટે માળવાની અંદર મંડુવાની ઇમારતોનું નિર્માણ કરેલું છે. આ ઇમારતો વિશાળ ગુંજબો અને બારીઓનું નકશીદાર, અથવા બહુ અઢળક એની અંદર નકશીદાર, બહુ શિલ્પકામ છે ને બહુ વ્યવસ્થિત રીતે, નકશીકામ છે બહુ વ્યવસ્થિત રીતે કરવામાં આવેલું છે. આ ઉપરાંત માળવાની અંદર તે હોસિંગ શાહનો મકબરો, આ પ્રશ્ન ખાસ યાદ રાખજો, હોસિંગ શાહનો મકબરો શેનો બનેલો છે? તો કે સંપૂર્ણ આરસથી, અને બધે પાછું ભારતીય શૈલીની અંદર બનેલો છે. આરસનો તો બનેલો છે, આખે આખો મકબરો છે ને સંપૂર્ણ આરસથી, ક્યાંય બીજી કોઈ પણ ધાતુનો ઉપયોગ ન કરતા, અથવા કોઈ પણ પથ્થર કે લાકડાનો ઉપયોગ ન કરતા સંપૂર્ણ આરસથી એમણે બનાવેલો છે. તમામે તમામ આખે આખો મકબરો ભારતીય શૈલીની અંદર નિર્માણ પામેલો છે. કોનો મકબરો છે? હોસિંગ શાહનો મકબરો. આ સિવાય અન્ય પ્રાંતોની વાત કરીએ તો કે બિરજાપુરની અંદર ગોળ ગુંજબ આવેલો છે, વિજયનગરની અંદર હમ્પી, વિઠ્ઠલ સ્વામી અને હજારા રામ મંદિર આવેલા છે, કશ્મીરની અંદર બિકર ગુલબર્ગની ઇમારતો આવેલી છે. આ બધા છે ને મધ્યકાળની અંદર જોવા મળતા સ્થાપત્યો છે. પણ આમાંથી આપણે આ એક ખાસ પોઈન્ટ યાદ રાખવાનો, કોઈ કુતબુદ્દીન ઐબક દિલ્હીની અંદર અને અજમેરની અંદર એક એક ઇમા, અરે મસ્જિદ કુવતુલ ઇસ્લામ દિલ્હીના, ડાયદીન કા ચોપડા અજમેરમાં, કુતુબ મિનાર દિલ્હીની અંદર, બંગાળની અંદર તો પંડુઆ સ્થળ ઉપર અદીના મસ્જિદ, જલાઉદ્દીન મોહમ્મદ શાહનો મકબરો અને તાતીપાડાની મસ્જિદ, જૌનપુરની અંદર તુર્કી સુલતાનોએ અટાલા મસ્જિદનું નિર્માણ કરાવ્યું, જેનો ગુંજબ સુંદર અને કલાત્મક છે, અને દિવાલ અને છત કમળ સહિત ભારતીય આકૃતિ એની અંદર દર્શાવવામાં આવી છે. માળવાની અંદર મંડુવાની ઇમારતો બનાવી છે, જે વિશાળ ગુંજબ અને બારીક નકશીકામ માટે જાણીતી છે. હોસિંગ શાહનો મકબરો ક્યાં આવેલો છે? સંપૂર્ણ આરસથી, અને માળવાની અંદર એનું નિર્માણ છે. બિરજાપુરની અંદર ગોળ ગુંજબ, વિજયનગરની અંદર આવેલ હમ્પીમાં વિઠ્ઠલ સ્વામી અને હજારારામ મંદિર, કશ્મીરની અંદર બિકર ગુલબર્ગની ઇમારતો. ક્લિયર? આ પ્રશ્ન શોર્ટ છે, પણ એની પહેલા આપણને મોઢેરાનું સૂર્ય મંદિર, આપણો જે મેન સબ્જેક્ટ અથવા મેન હેતુથી આપણે આજે વિડીયો બનાવી છે કે ત્રણ ગુણના પ્રશ્નો તો આપણને આવડવા જ પડે, એના અનુસંધાને આપણને મોઢેરાનું સૂર્ય મંદિર અને જૈન મંદિરો તો આવડવા જ પડે, સાથે સાથે આને થોડા થોડા રિફર કરી લેવા. ક્લિયર? જય ગુરુદેવ.